नमस्कार लाइव 24 न्यूज साथे हूँ छु प्रियंका। तो विगतवार समाचार में बात करिए तो महुदा मुस्लिम समाज द्वारा महुदा ना आदरणीय धर्मगुरुओ ना नाम नो खोटी रीते बदनाम करवा अने पाया विहोणी वातो उपजावनार सामे कायदाकीय रीते कार्यवाही करवा मामलतदार कचेरी महुदा खाते मुस्लिम समाज द्वारा आवेदन पत्र आपवामां मुस्लिम समाजना આગેવાનોએ આવેદન પત્રમાં જણાવ્યું છે કે હબીબુલ્લાએ તેમના ધર્મગુરુના ખોટી રીતે નામ ઉપજાવી બદનામ કરવાનો પ્રયાસ કરેલ છે। 2018માં પણ આવી જ રીતે પાકિસ્તાનના વ્યક્તિ સાથેના સંબંધો બાબતે ખોટી રીતે અરજી કરેલ હતી અને પોલીસ તપાસમાં દફતરી કરેલ હતી। આ પ્રકારના આક્ષેપ અરજદાર હબીબુલ્લાએ પોતાનો ગુનાહિત ઇતિહાસ છુપાવવા માટે તથા તેના પરિવાર ઉપર ચાલતી કોર્ટ કાર્યવાહીમાં સમાધાન થાય તેના માટે ધાર્મિક તેમજ ગામની પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામોને અરજીમાં પાકિસ્તાન કાશ્મીર સાથે જોડી કોર્ટે કાર્યવાહીમાં લાભ થાય તે માટે દબાણ લાવવા માટે તથા મહુદા ગામને ખોટી રીતે હેરાન કરવા અરજીઓ કરેલ છે। સદર બાબતે આ વ્યક્તિ સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી મહુદા મુસ્લિમ સમાજની માગણી અને લાગણી છે। તે બાબતે મહુદા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે। આપનું નામ શું છે? મને શોકત હતું આજ રોજે મહુદા મામલતદારને આવેદન પત્ર આપ્યું છે, શું ઉદ્દેશથી આવેદન પત્ર આપ્યું છે? ગત રોજ હબીબુલ્લા નામના શખ્સે તેમની અંગત મેટર, અંગત બાબતો અને અંગત પ્રશ્નોના લઈને જેમની કોર્ટ કાર્યવાહી ચાલે છે તેની અંદર મહુદા ગામના જે ધર્મગુરુ છે, આદરણીય ધર્મગુરુ, તેમના નામની સંડોવણી કરી અને એ કોર્ટ બાબતોમાં એમાં દબાણ ઊભું થાય અને એને એમાં લાભ થાય અને એમાં સમાધાન ક્રિયા પ્રક્રિયા થાય એ માટે તેણે આ રીતે ખોટી રીતે અમારા ધર્મગુરુનું નામ લઈ અને ગૃહમંત્રીશ્રી ગુજરાત રાજ્ય સરકારને આવેદન અરજી આપી છે। તો તેના વિરુદ્ધમાં અમારા ગ્રામજનોની લાગણી જે દુભાઈ તેને લઈને અમે આજે એમના વિરુદ્ધમાં અહીં મંગળા સાહેબને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્ર આપવાથી કોઈ નિકાલ નહીં આવે તો આગળ તમે શું કરશો? આવેદન આપવાથી નિકાલ નહીં આવે તો અમે આગળ ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરીશું। પ્રસ્થાન અદાવતના લઈને, પ્રસ્થાન કેસોના લઈને અમારા ધર્મગુરુનું નામ નાખેલ છે એની અંદર અરજીમાં। ગૃહમંત્રી સુધી અમને અરજી આપેલ છે કે આ ભાઈ અમનું પાકિસ્તાન કનેક્શન છે, આ કનેક્શન છે, પણ એવી વાત ખોટી છે કે એના અંગત સ્વાર્થ માટે અને પોતાના જાતિ વ્યવહાર કરેલા જે છે હમણાં એના માટે એણે નામ અમારા ગુરુને નાખ્યું છે કે કંઈ સમાધાન થઈ જાય છે ને એના વિશે અમારા આખા ગામની લાગણી દુભાય છે। કોઈ બી જ્ઞાતિના ધર્મ ગુરુ હોય એનું નામ નાખે ખોટું પડે એના માટે એણે અરજીઓ કરી છે। એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપેલું છે કે એની સામે કાર્યવાહી કરો, કેમ કે એ માણસ 10-15 ગુનામાં સંડોવાયેલ છે, અલગ અલગ ગાંધીનગર છે, હિંમતનગર છે, કલોલ છે, નડિયા છે અને સુરતમાં એ વ્યક્તિની સામે 376 ગુનો દાખલ થયેલ છે અને એ વ્યક્તિ અત્યારે હાલ જામીન પર મુક્ત થયેલ છે અને એની વાઇફ પર 138 મહુદામાં ચાલતી હતી એના વિરુદ્ધ એને સજા પડી એના લઈને આ પાર્ટીએ ખોટી અરજીઓ કરેલી છે અને એ અરજીની વિરુદ્ધમાં અમે આવેદનપત્ર મહુદા મામલતદારને આપેલ છે। મહુદા મામલતદારને આવેદનપત્ર આપવાથી તમારો કોઈ યોગ્ય નિર્ણય નહીં મળે તો આગળ તમે શું કરશો? મહુદા આવેદનપત્ર આપીને નિર્ણય નહીં આવે તો અમે ગૃહ રાજ્યમંત્રીની મુલાકાતે જઈશું અને એનું સાચી હકીકત શું છે એ જણાવી અને એની આગળથી અમે એ લઈશું। ઇમરાન વોહરા સાથે લાઈવ 24 ન્યૂઝ ખેડા।